ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અગિયાર તાલુકા તરબોડ સૌથી વધુ ડોલવણમાં ખાબોક્યો આજે આ જિલ્લામાં એલર્ટ રાજ્યમાં મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અગિયાર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ તાપીમાં ડોલવણમાં છ પોઈન્ટ એક્યાસી ઇંચ વરસાદ ખાબોક્યો છે ડાંગના સુબીરમાં છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે નવસારીમાં છ પોઈન્ટ પાંચ ઇંચ જલાલપોરમાં પાંચ ઇંચ ગણદેવીમાં પાંચ ઇંચ તાપીના સોનગઢમાં ચાર ઇંચ ઉછલમાં ચાર ઇંચ અને સુરતના મહુવામાં ચાર ઇંચ વરસાદ નોંધાય છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર આણંદ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી આણંદ ખેડા મહીસાગર પંચમહાલ વડોદરા ભરૂચ છોટા છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે અન્ય જિલ્લામાં વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે જેમાં આગામી છવ્વીસ થી ત્રીસ જુલાઈએ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે અંબાલાલ પટેલે આગાહી અનુસાર એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં સાતમી ઓગસ્ટના દિવસે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ સાથે પશ્ચિમ અને સૌરાષ્ટ્રમાં લો પ્રેશર ઊભું થતા ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની સાથે અતિભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જેમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે સ્ટાર ન્યુઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે